તમારી વાત બિલકુલ સાચી છે. અત્યાર સુધી જે શાસન રહ્યું એના કારણે આપણા મગજમાં, ના ના, સાંભળો તમે આગળ થોડું, તમે પણ ધીરજ રાખો સાંભળવાની, કે આપણને એક પ્રકારની ગ્રંથિ મગજમાં થઈ ગઈ છે કે બધું જ કાગળ ઉપર રહેવાનું છે, બધું જ કાગળ ઉપર ના રહે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરનાર સરકાર કઈ બેઠી છે એની ઉપર આધાર રાખે છે. આજે તમે જુઓ, સ્વચ્છતાનો આગ્રહ આપણે રાખીએ છીએ, અમેરિકા જઈએ તો આપણે પેપર ગમે ત્યાં ના ફેંકીએ, કચરો ગમે ત્યાં ના ફેંકીએ, આપણે ડસ્ટબિન શોધીએ. એ જ મુસાફરો જયારે એરપોર્ટ પર ઉતરે છે મુંબઈ, ત્યારે ડસ્ટબિન નથી શોધતા, ગમે તે કચરો ગમે ત્યાં નાખે છે. આમાં પણ સુધારો આવવો જોઈએ, એમાં સ્વચ્છતા આવી જોઈએ. અને બીજું, ટ્રેન એક્સિડન્ટ કેટલા કરે છે, તો આ એક્સિડન્ટ માટે પણ આજ આ વખતની સરકારે એક નવા પ્રકારની યોજના વિચારેલી છે કે જેને કારણે જે રેલવેના ટ્રેક હોય એ ટ્રેકને જોવા માટે એ લોકોએ આખું એક વિભાગ શરૂ કર્યું છે, સીસીટીવી કેમેરા શરૂ કર્યા છે. અને બીજું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે, ટ્વિટર અને ફેસબુકનો. અને મને આનંદ એ વાતનો થાય છે કે રેલવે મિનિસ્ટરે એક સુંદર વાક્ય આજે બોલ્યા કે ટ્વિટર અને ફેસબુક ઉપર મને જે કમ્પ્લેન કરશે લોકો, એ કમ્પ્લેન નથી, એ મારા માટે સજેશન છે. આ પોઝિટિવ એંગલથી જોવાનો પહેલો દ્રષ્ટિકોણ છે કે એને હું સજેશન ગણીને સુધારો કરવાનો પ્રયત્ન કરીશું. આવું ક્યારેય ભૂતકાળમાં અમે સાંભળ્યું નથી. એ સિવાય મહિલાઓની સેફ્ટી માટે, સેફ્ટી આપ તો જાણો છો કે કઈ સ્થિતિ છે આજે દેશમાં મહિલાઓની, કદાચ વિશ્વના લેવલે આપણને શરમ આવે એ પ્રકારની આ પરિસ્થિતિ છે, એમાંથી બહાર લાવવાનો એક પ્રયત્ન કર્યો છે. 4000 મહિલા પોલીસ રેલવેમાં એને રિક્રુટ કરવાના છે, અને એને કારણે મહિલાઓની સુરક્ષા વધે એનો પ્રયત્ન છે. સીસીટીવી કેમેરા બધે મૂકવાના છે, ઇવન ત્યાં સુધી કે જે ટ્રાન્સપોર્ટેશન માટે જે માલ સામાન આવે છે એ સામાન ખરાબ ના થઈ જાય એના માટે શક્ય હશે ત્યાં કોલ્ડ સ્ટોરેજ પર સ્ટેશન ઉપર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આમાં કેવું છે કે કોઈ કર નાખીને, મૂળ વધારીને, યાત્રાનો ભાવ વધારીને, ટિકિટનો ભાવ વધારીને કોઈ કર્યું નથી. આ માત્ર બેન રુઝાનબેન એવું ઈચ્છતા હતા ને કે પીપીપી અને એફડીઆઈ, તો આ જ પ્રયોગ સરકાર કરશે. રિપીટ કરીને આપને પૂછું છું, આપે કીધું કે હું પણ સાંભળું, ગુજરાત સરકારના બજેટ ઘણી વાર રજૂ થયા છે. ગુજરાત સરકારમાં મોદી સરકાર હતી, 10-12 વર્ષ સરકાર રાજ કરી, એમાં પણ એ જ ગુજરાત માટેના વિકાસની ભલે વાતો થાય છે. વિકાસના મોડેલમાં વાત કરવામાં આવે તો એવું કહે છે કે ભાઈ શહેરથી લઈને ગામડા સુધી રોડ પહોંચી ગયા છે, આ અમારો ગુજરાતનો વિકાસ છે. પણ છેવાડાના માનવી સુધી જયારે રોડ પહોંચ્યો છે, એ છેવાડાનો માનવી એવું કહે છે કે અમારે ત્યાં ગટર નહીં પહોંચી, વીજળી નહીં પહોંચ્યું, પાણી નહીં પહોંચ્યું, આ રોડનું અમે શું કરીએ. તેમ છતાં જે ગૂગલ પરથી મેપ જોયો ને તો રોડ દેખાશે. ઓકે, આ વિકાસ પહેલી વાત. તો આ સરકારમાં બી ઘણી વાર બજેટ આવ્યા છે, ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે પ્રોવિઝન કરવામાં આવ્યું છે, કાગળ પર રહી ગઈ છે, ગુજરાત સરકાર પર અમલીકરણ નથી કરી શકતી. ભદ્રેશભાઈ, તમે આજે વાત કરીને મને એક જૂની ઘટના યાદ આવી. બિહારના સીએમ તરીકે લાલુ પ્રસાદ જયારે હતા ત્યારે ગામડાઓની અંદર એ મીટિંગ કરતા, અને મીટિંગ વખતે એવું કહેતા કે અરે આપકો એ રોડ કી ક્યા જરૂરત હૈ, યે તો ગાડી વાલો કે લિયે હૈ, આપકો તો પૈદલ ચલના હૈ. આ માનસિકતા દેશના રાજનીતિજ્ઞોમાં હતી, આજે દૂર કરી છે. આપને ખબર છે, આપ સહમત નથી વાસ્મો નામની યોજના ગુજરાત સરકારની છે, અને એની અંદર ગટર, નળ વગેરેની ગામડાઓની અંદર સુવિધા કરવા માટે આજે મોટા ભાગના ગામડાઓને અમે કવર કર્યા છે. હું એવું નથી કહેતી કે 100% ગામડાઓ કવર કર્યા છે, ચોક્કસ તમે મને આપશો એ રહી ગયેલા ગામડા 100% તો કોઈ શક્ય જ નથી બને. બીજેપી બેઠી છે, અમે તો 60 વર્ષ શાસન કર્યું હોત તો તમને 100% કરીને બીજેપી મોદી આદત છે કે આશા બંધાવાની, પછી કે હું થોડી જાદુ ઘર હતી. ભાજપ સરકારના મૂડમાં નથી, હું એ મૂડમાં છું કે આ જે બીજા બધા જે આ લોકો સુવિધાઓ
કહી છે કે ભલે બે ચાર ટ્રેન્સ અહીંયા હતી બે ચાર ટ્રેન્સ ત્યાં હતી પણ ના જાણે કે બધું અત્યાર સુધી જે કોમ્પ્યુટરાઇઝેશન થયું છે આપણા એનું રેલવેનું તો એ બી જે બી એક સરકાર હતી એને બી તો કર્યું જ છે ને એટલે લેટ અસ નોટ ગેટ ઇન ટુ દેટ કે શું છે શું નહીં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જે અત્યારે આપણે બહુ ઇમ્પોર્ટન્ટલી જોવાની છે એ જોવાની છે કે આપણે એવું શું કરીએ એઝ અ કન્ટ્રી કે આપણે આપણા આપણા સિટીઝન્સોને જે સુવિધા આપીએ કારણ કે આપણે આ બધાનું લે છે એ તો કરી નાખ્યા બજેટ તો ફાળવી નાખ્યા છે જેમ અત્યારે કહું કે સાફ સફાઈનું બજેટ ફાળવી છે પણ સાહેબ બિલીવ મી ટ્રસ્ટ મી આ 14% વધારા પછી આના પછી બી એટલી જ ગંદકી રહેવાની છે એટલે એના પર કામ કરવાનું તો આ જોગવાઈ સુરજાનજી કરવામાં આવી એનો મતલબ કે વહીવટ જશે ચિંતા મને છે અવાજ પહોંચી શકે અને એ અમારો અવાજ કે સાહેબ તમે સાફ સફાઈ ગંદકી બિલાડા ઉંદર જે જમવામાં આવે છે એ બધું જો એક બેઝિક ચીજ છે સેકન્ડ ચીજ જે લોકો લખી છે પણ આઈ હોપ જલ્દી જલ્દી કરે કે જે આધુનિક એ લોકો રેલવે સ્ટેશન બનાવવા છે એટલે આ બધું રાજ કર્યું પણ એ ઉમેરા પર કે સાફ સફાઈ પર ધ્યાન નથી આપી શક્યા જોગવાઈ અમે કરી હતી એ ક્યાંક વહીવટ થઈ ગયો છે ભાવનાબેન પણ મોદી સરકાર જરૂર થી કરશે પણ ક્યાંક સમયની માંગ કરે છે તમને યાદ અપાવો ભદ્રેશભાઈ ગયા વર્ષે જેને રેલ બજેટ મૂક્યું એ પવન બંસલજી ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા અને એમને રાજીનામું સામાન્ય વ્યક્તિની આશા છે અપેક્ષાઓ છે એ પૂરી થવી જોઈએ કારણ કે મોદી સરકાર પાસે બી ક્યાંક અત્યારે બી સામાન્ય વ્યક્તિ વિચારે છે કે મારી જે આવક છે એ આવકનો વિકાસના વધારો નહીં થતો વિકાસ થયો છે એવું કહે છે પણ મારી આવક નથી વધતી સામે ખર્ચા મારે વધારે ભોગવવા પડે છે આ એક મગજ મારી એમની જનતાએ મોદી સરકાર ઉપર અપેક્ષા મોદી સરકાર ઉપર ખૂબ છે રુઝાનબેન થોડુંક સાંભળવાનું રાખો અમે કહ્યું છે એટલે મત આપે છે એવું ના હોય તમે કઈ કરીને બતાવવું હોય તો પબ્લિક તમને મત આપે આટલી મજા આવે આ પહેલી વાર મેજોરિટી આવી છે કામ કરીને મેજોરિટી લીધી છે અમને બજેટ જે રજૂ કર્યું છે એમાં રુઝાનજી તમારે જેમ ઘણા બધા લોકો માનતા હોય કે જોગવાઈ કરવામાં આવી છે ભાવનાબેન દરેક વ્યક્તિ વિચારે કે આ ઇમ્પ્લિમેન્ટેશન થાય અમલીકરણમાં પાછા ન પડે પણ સમયની વાત આપ કરી રહ્યા છો એટલે બટ ઓબ્વિયસ છે કે બધાએ શાંત રહેવું પડશે મોદી સરકારને બી સમય આપવો જરૂરી છે પણ આ વાત સમજ છો તેમ છતાં પણ દરેક વ્યક્તિને આ બજેટથી કોઈ પણ પ્રકારની રાહત મળવી જોઈએ કદાચ એની અગવડ ના પડવી જોઈએ પછી દરેકે દરેક નાની બાબત હોય કારણ કે રુઝાનજી આપણી બાબતમાં કહું તો પહેલા ખોટ પૂરી કરશે તો કદાચ આપણે આગળના સારા દિવસો જોઈ શકીશું એવી લોકો આશા રાખી રહ્યા છે દર્શક મિત્રો આ ચર્ચાને સમાપ્ત કરીએ છીએ આપણે આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર તો ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો